બેચ દ્વારા દેશમાં એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલાં જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. આગેવાનો દ્વારા આ નિર્ણય રદ કરવાની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ ભરૂચ શહેરમાં બંધના એલાનને કોઈ સમર્થન સાંપડ્યું ન હતું. સમાજના લોકો ભેગા થઈ એસસી એસટી ઓબીસી સમાજ વખોડી અને બાબા સાહેબને ફુલાર કરીને આજે અમે કલેક્ટરશ્રીના ત્યાં જઈશું અને લોકોને આહવાન પણ કરીશું. જે પ્રમાણ આટલો મોટો બહોળા પ્રમાણમાં સમાજ છે આજે જો નહિવત પ્રમાણમાં છે, આજે પણ અમને એવું લાગી રહ્યું છે કે આજે અમે ગુલામી તરફ જઈ રહ્યા છે. જય સંવિધાન. સુપ્રીમ કોર્ટ સંવિધાનની ઉપરવટ જઈ અને સંવિધાનની વિવિધ અનુચ્છેદોનું સીધું ઉલ્લંઘન કરેલ છે. આવું જજમેન્ટ 1998 સુપ્રીમ કોર્ટે હાયર એજ્યુકેશનમાં આપ્યું હતું અને ત્યાર પછી પાર્લામેન્ટની અંદર એના માટે એક બિલ લાવવું પડ્યું હતું. આ સરકાર ફરીવાર આવા કુચેષ્ટા કરી રહી છે અને અત્યારે જે તાજેતરમાં બીજી ઘટના જે ઘટી છે, લિટરલ એન્ટ્રી, કે ભાઈ જે અનામત છે એ એસસી એસટી ઓબીસીની જે અનામત છે એ અનામત 5% પણ લાગુ થઈ નથી. સુપ્રીમ કોર્ટ સંજ્ઞાનમાં એ કેમ નથી લેતી કે ભાઈ બહુજન સમાજની મહિલાઓ સાથે અત્યાચાર થાય, હાથરસ જેવી ખતરનાક ઘટના ઘટે છે, એનું સંજ્ઞાન આવતું નથી.